ગરીબોનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સુરેન્દ્રનગરના અણિયાળી ગામની ઘટના છે. ખેડૂત એકતા મંચે કૌભાંડ પકડ્યું. રાશનનો જથ્થો વિરમગામ માર્કેટ યાર્ડ જતો હતો. ગરીબોનું અનાજ પહોંચાડ્યું યાર્ડમાં રાશન દુકાનદાર લખતર તાલુકા પંચાયતના સભ્ય. ગરીબોનું અનાજ પહોંચાડાયું છે યાર્ડમાં રાશન દુકાનદાર લખતર તાલુકા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. ગરીબોનું આ અનાજ હતું જેને બારોબાર વેચવાનું કૌભાંડ પકડાયું છે. સુરેન્દ્રનગરના અણિયાળી ગામની ઘટના છે. ગરીબો માટે સરકાર મફતમાં જે અનાજ પહોંચાડી રહી છે તેમાં પણ આવા કપરા સમયમાં કેટલાક લોકો કૌભાંડ કરવા વગર રહી નથી શકતા અને જેને લઈને બારોબાર અનાજ વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રાજુદાન ન્યૂઝ 18 સંવાદદાતા મારી સાથે જોડાયા છે. જી રાજુદાન, વધુ શું અપડેટ મળી રહી છે? કેટલો અનાજનો જથ્થો હતો જેને બારોબાર જ વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો? ગરીબોનું જે અનાજ રાશનિંગનું હોય છે તે વેચવાનો આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો છે. ગરીબના મોઢા સુધી અનાજ પહોંચે એ પહેલા જ રાશન જે દુકાનદારો છે, રાશનની દુકાન ધરાવતા હોય તે આ જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની બાતમી ખેડૂત એકતા મંચને મળી હતી. તે આ બાતમીને બાબતે એલર્ટ બન્યા હતા અને તેની તપાસ કરવાની ચાલુ કરી હતી, તેમની વોચ રાખી રહ્યા હતા. દરમિયાન આ જથ્થો ટેમ્પો માં ભરી અને વિરમગામ તરફ જઈ રહ્યો હતો ત્યાં તેને રોકવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યાંના સ્થાનિક પત્રકારને પણ બોલાવવામાં આવ્યા હતા અને વિરમગામ પોલીસે આ જથ્થો જપ્ત કર્યો હતો અને તે ત્યારબાદ તે સમગ્ર હકીકતને કલાકો વીત્યા બાદ પણ આની કોઈ તપાસ ન થતા તે ખેડૂત એકતા મંચે આ સમગ્ર બાબત કલેક્ટર સમક્ષ તેમજ લખતર મામલતદાર પુરવઠા અધિકારી સમક્ષ મૂકી હતી અને તેને આદેશ મળતાની સાથે તમામ તંત્ર જાગી ઉઠ્યું છે ને આ જથ્થો ક્યાંથી આવ્યો અને કઈ રીતે તે વહેંચવામાં આવી રહ્યો છે તેની સમગ્ર માહિતી મેળવવા માટે તે અણિયારી ગામ પહોંચ્યા છે. કહી શકાય આ પુરવઠા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી છે અને આ હકીકત ખેડૂત એકતા મંચે બહાર લાવ્યા છે. જી આભાર રાજુદાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે જાણવા મળી રહ્યું છે પગલાં ન લેવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પાસે ગયા હતા.